કેમ છો શિક્ષક મિત્રો આજે આપણે દીક્ષા એપ્લિકેશનમાં બેઝિક કોવિડ નાઇન્ટીનની તાલીમ કેવી રીતે લઈશું તેના વિશે આજે સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં જઈ આપણે દીક્ષા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ પ્રકારે એક સિમ્બોલ છે દીક્ષા પ્લેટફોર્મ ફોર સ્કૂલ એજ્યુકેશનલ એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી દેવાની છે ઓકે મિત્રો દીક્ષા એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ થઈ ચૂકી છે આપણે સૌ પ્રથમ દીક્ષા એપ્લિકેશનને ઓપન કરી દઈશું સૌથી પહેલાં અહીંયા આપણે બહુ બધી ભાષાઓ આપેલી છે એમાંની કોઈપણ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની છે તમે જે લેંગ્વેજમાં તાલીમ આપવા માંગતા હોય તે અથવા તો તમારી જે પણ મધર લેંગ્વેજ છે મધર ટંગ છે તે સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરી દઈશું હવે અહીંયા તમને પૂછે છે કે તમે કોણ છો શિક્ષક છો વિદ્યાર્થી કે અન્ય અહીંયા અન્યનો મતલબ કોઈ પણ નાગરિક પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે આપણે અત્યારે શિક્ષક છીએ તો શિક્ષકમાં આપણે ક્લિક કરી દઈશું ક્યુ કોડ સ્કેન કરવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ આપણે અત્યારે અભ્યાસક્રમ માટે નથી આવેલા ચોપડીના તો આપણે અન્ય માહિતી માટે આવેલા છીએ તો અહીંયા નીચે બોર્ડ લખેલું છે તો તમારે બોર્ડ પસંદ કરવાનું છે તો બોર્ડ પસંદ કરતી વખતે અહીંયા નીચે બહુ બધા છે સ્ટેટ જમ્મુ કાશ્મીર સ્ટેટ સિક્કિમ સીબીએસસી આ પ્રમાણે બહુ બધા છે તો આની અંદરથી આપણે કયું સિલેક્ટ કરવાનું છે તો આની અંદર આપણે કોઈ અત્યારે અભ્યાસક્રમ માટે નહીં તાલીમ નથી મેળવવાના આપણે બેઝિક કોવિડ નાઇન્ટીનની તાલીફ મેળવવાના છે તો અહીંયા એક સિમ્બોલ આપેલો છે આઈ ગોટ હેલ્થ અહીંયા ટોપ પર તમે જોઈ શકો છો આઈ ગોટ હેલ્થ આ આઈ ગોટ હેલ્થ ઉપર આઈ ગોટ હેલ્થ ઉપર આપણે ક્લિક કરવાનું છે સબમિટ કરી દઈએ અહીંયા માધ્યમ પસંદ કરવાનું છે તો માધ્યમ તરીકે આપણે અહીંયા ગુજરાતી પસંદ કરી દઈશું અહીંયા વર્ગ પસંદ કરવાનો છે તો વર્ગની અંદર તમે કોઈ પણ લઈ શકો છો કે તમે કોણ છો ડૉક્ટર છો નર્સ છો પોલીસ છો કે કંઈ પણ છીએ તમારે જે સિલેક્ટ કરવું તે કરી શકો છો કદાચ અહીંયા ટીચર કે શિક્ષક આપેલું હોય તો આપણે તે સિલેક્ટ કરી જોઈએ તો અહીંયા આપણા ટીચરનો કોઈ ઓપ્શન છે નહીં તો વોલન્ટિયર્સ આપણે સિલેક્ટ કરીશું તમે વોલન્ટિયર્સ સિલેક્ટ ન કરો તો અધર સિલેક્ટ કરી શકો છો તમે નર્સિંગ સ્ટાફ છે કે અહીંયા નથી તો આપણે અધરમાં સિલેક્ટ કરેલું છે ને સબમિટ કરતા છીએ હવે અહીંયા તમારે તમારો ગુજરાત રાજ્ય પસંદ થઈ ગયેલું છે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે અહીંયા આપણે સુરત જિલ્લો પસંદ કરી દઈશું અને સબમિટ કરીશું નીચે કોર્સ આપેલા છે પુસ્તક છે કોર્સ છે ડાઉનલોડ પ્રોફાઇલ ઘણી બધી માહિતીની છે આપેલી છે અને ઉપરની તરફ પણ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અલગ અલગ મીડિયમ આપેલા છે તો અહીંયા આપણે ગુજરાતી મીડિયમ તો છે જ એમાં આપણે અધરમાં હતા હવે અહીંયા આપણે કોર્સ પર સિલેક્ટ કરીશું તો અહીંયા અલગ અલગ પ્રકારના કોર્સ આવી ગયેલા છે તો કયા કોર્સમાં જઈશું તો અહીંયા ઉપર આપણે જોઈ લઈએ ફીચર્સમાં કે બેઝિક કોવિડ નાઇન્ટીન એ પ્રકારનો ઓપ્શન હશે તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે અહીંયા આપણને કોઈ ઓપ્શન મળતો નથી તો અહીંયા આપણે ફિલ્ટરમાં જઈશું અહીંયા આપણે સર્ચ કરીએ બેઝિક કોવિડ તો અહીંયા બેઝિક કોવિડ બહુ જ બધા ઓપ્શન આવી ગયેલા છે બેઝિક ઓફ કોવિડ નાઇન્ટીન ગુજરાતી તો આપણે અહીંયા આ સિલેક્ટ કરી દઈશું પ્રથમ કન્ટેન્ટ લોડ થઈ રહેલું છે અહીંયા તાલીમની શરૂઆત થઈ ગઈ છે બીજી ઓફ કોવિડ નાઇન્ટીન ગુજરાતી દ્વારા આઈ ગોટ આઈ જીઓ તાલીમમાં જોડાવ તો આપણે અહીંયા તાલીમમાં જોડાઈ લઈશું અને અહીંયા સાઈન કરવાનું કહે છે તો સાઈન કરી દઈશું અહીંયા પહેલેથી જો તમે લોગિન હો અને પાસવર્ડ બનાવેલો હોય તો તે આધારે તમારે લોગિન થવાનું છે તો આપણે લોગિનમાં તમે તમારા નવો પાસવર્ડ આપીને લોગિન થઈ શકો છો નહીં તો ગૂગલ જીમેલ એકાઉન્ટથી પણ તમે લોગિન થઈ શકો છો તો અહીંયા લોગઇનમાં આપણે અહીંયા આવી ગયેલા છીએ તાલીમ વિભાગ તાલીમમાં જોડાવા માટે લોગ કરવું પડશે અહીંયા આપણે લોગિન ઇન કરી તાલીમમાં જોડાઈ ચૂકેલા છીએ આ પ્રકારનો એક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે તાલીમમાં જોડાવા માટેનું શરૂઆતમાં અહીંયા બેઝિક ઓફ કોવિડ નાઇન્ટીન છે અહીંયા તમે કેટલી પ્રગતિ કરી તે બતાવશે અત્યારે ઝીરો ટકા પૂર્ણ છે અત્યારે શરૂ કરો ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા આપણો કન્ટેન્ટ અહીંયા લોડ થાય છે થર્ટી ટુ પેજનો એક કન્ટેન્ટ છે આ સંપૂર્ણ કન્ટેન્ટ તમારે વાંચવો પડશે અલગ અલગ પેજ ઉપર અલગ અલગ માહિતી અહીંયા આપવામાં આવેલી છે બહુ જ બધી માહિતી છે થર્ટી ટુ પેજ છે જે સંપૂર્ણ પૂરા કરવા પડશે અત્યારે સંપૂર્ણ પેજ હું તમારી સમક્ષ વાંચતો નથી માહિતી માટે છે છેલ્લું પેજ અને હવે અહીંયા લાસ્ટમાં ગો ટુ નેક્સ્ટ તો અહીંયા ગો ટુ નેક્સ્ટ પર આપણે ક્લિક કરવાના છીએ તો ફરીથી આપણે બીજા મુદ્દા પર આવી ગયા ડાયરો જે છે વાત વિજ્ઞાનની નિષ્કપ કરી લઈશું અહીંયા એક બીજો સ્ટેપ હતો તે પણ આપણે પૂરું કરેલું છે હજુ જોઈએ આપણે ગો ટુ નેક્સ્ટ પર યો ત્રીજો કન્ટેન્ટ પણ ફૂલ પૂરો થયેલો છે હજુ પણ અહીંયા ગો ટુ નેક્સ્ટ બતાવે છે તો તેના પર ગો ટુ નેક્સ્ટ બહુ જ સરસ માહિતી આપવામાં આવેલી છે કોવિડ 19 ના સામાન્ય લક્ષણો કયા કયા છે અહીંયા અલગ અલગ ક્વેશ્ચન આપવામાં આવેલા છે તમે તમારી તે જે પ્રમાણે કન્ટેન્ટ વાંચેલો છે તેના આધારે તમને જે પણ સમજ છે તે અહીંયા ક્લિક કરી દેજો અહીંયા આપણે જે સવાલ જવાબનો વિભાગ હતો તે સંપૂર્ણ પૂરો કરેલો છે કુલ અઢાર સવાલ હતા એમાંથી સત્તર મેં આપેલા છે એક તો આ પ્રમાણે અહીંયા આપણે તાલીમ પૂરી કરેલી છે નીચે ઓપ્શન છે રિપ્લાયનો તમારું નામ છે અહીંયા અને એક્ઝિટ છે તમે પ્રીવિયસ જોવા માંગતા તો પ્રીવિયસ અને હવે અહીંયા આપણે એક્ઝિટ જ કરી લઈશું અહીંયા જ્યારે પણ તમે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરો છો ત્યારે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે તેવો એક ગ્રીન કલરથી મેસેજ છે અહીંયા બધા જ ઉપર એક ગ્રીન ટીક માર્ક થઈ ગયેલું છે બીજી કોપ કોવિડ નાઇન્ટીનનું અહીંયા પણ ટીક છે ડન લખેલું છે જેટલા પણ ઓપ્શન્સ છે બધા પર ડન લખેલું છે ત્યારે સમજી લેવું કે તમારી તાલીમ સંપૂર્ણ પૂરી થઈ ગયેલી છે તો ઓકે ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો થેન્ક યુ